હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું છે ટૂંક સમયમાં, અને તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતામાં પણ હશે કે કેવું રિઝલ્ટ આવશે, શું આવશે, ફેલ થઈ જઈશું, શું થશે લાઈફમાં, ખબર નહીં, બહુ ટેન્શન થતું હશે. તો થોડું ટેન્શન તમારે દૂર કરવા માટે, તેમજ આ રિઝલ્ટનું શું ઇમ્પોર્ટન્સ છે તમારી લાઈફમાં, જીવનમાં, એનું ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરીશું. તમને જરૂરથી મજા આવશે, તમારું મન હળવું થશે અને તમને કંઈક જાણવા પણ મળશે. એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને ખાસ 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 તમારા મિત્રોને પણ શેર કરજો, કારણ કે તમારા મિત્રો પણ થોડા ટેન્શનમાં હશે જ. વિદ્યાર્થી મિત્રો, વાત કરું મારા 10મા ધોરણની, તો જ્યારે હું 10મા ધોરણમાં હતો, બહુ જ મહેનત કરેલી, જે સ્કૂલમાં લેસન આપતા, ટ્યુશનમાં આપતા, તૈયારી કરતા, અને રિઝલ્ટ પણ સારું એવું આવેલું. કેટલું આવ્યું એ હું તમને હમણાં નહીં કહું, પણ સારું એવું રિઝલ્ટ આવેલું. પણ એની લાઈફમાં શું અસર થઈ, તો મેઇન ઇફેક્ટ એ થાય કે તમને કોન્ફિડન્સ થોડો વધારે આવે. જેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ઓછું રિઝલ્ટ આવે, તેમના માતા પિતા ખાસ હતાશ થઈ જતા હોય છે. ખરેખર એવું હોવું જોઈએ નહીં, કારણ કે એક રિઝલ્ટ તમારી લાઈફને જજ ના કરી શકે. ઓફકોર્સ, તમે થોડી ઓછી મહેનત રહી ગઈ હશે, કે પછી જે તૈયાર કર્યું હશે નહીં પૂછાયું હોય, એટલે કદાચ રિઝલ્ટ ઓછું આવી શકે. પણ એમાં હતાશ થવાની જરૂર નથી. ઘણા બધા માતા પિતા તેમજ સ્ટુડન્ટ્સ પણ એવું વિચારતા હોય કે ચલો 70 ઉપર ટકા આવશે તો સાયન્સ લઈશું, અથવા 60 ટકા આવશે તો કોમર્સ લેવાનું ને આર્ટ્સ લેવાનું ને એ બધું મગજમાં નક્કી કરેલું હશે. પણ ખરેખર શું આવી રીતે ખરેખર તમારે ચોઈસ કરવી જોઈએ? રિઝલ્ટના આધારે કે તમારા મનના આધારે તમારી ચોઈસ તમારા હાથમાં હોવી જોઈએ, નહીં કે તમારા રિઝલ્ટમાં. જોકે રિઝલ્ટ તમારા હાથમાં હતું, પણ એ એક સમય હતો કે જેમાં તમે ટેન્શન નહોતા લેતા, તમે તૈયારી નહોતા કરતા, જેના લીધે રિઝલ્ટ ખરાબ આવી શકે અથવા ખરાબ આવ્યું હોય. પણ એને મગજમાં લઈને આપણે ફ્યુચર બગાડવું, ઇટ્સ નોટ એ ગુડ ચોઈસ, બરાબર? કારણ કે હમણાં જે ચોઈસ છે તમારા હાથમાં છે, લાઈફ તમારા હાથમાં હોવી જોઈએ, ડિસિઝન તમારે જાતે લેવું જોઈએ. પણ ડિસિઝન જલ્દીબાજીમાં પણ નથી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટનું ઇમ્પોર્ટન્સ ફક્ત 10મા પછી 11-12માં લેવા માટે જ નથી, ઘણી બધી રીતે તમને કોન્ફિડન્સ પણ અપાવે છે. તો રિઝલ્ટ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આફ્ટર 11-12 પછી ઘણી વખત મતલબ ક્યાંય કોઈ રિઝલ્ટ પૂછતું જ નથી કે 10માં કેટલા ટકા આવે. મને કોઈ મતલબ હવે કોઈ પૂછે કે સર તમારે કેટલા ટકા આવે, બાકી કોઈ પૂછે નહીં. કોલેજ કરી લીધી, ચલો 10માં કેટલા ટકા આવ્યા, ધે ડોન્ટ કેર, બરાબર? કે કેટલા ટકા, તમે શું કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે શું કરો છો, તમે કેવી રીતે કમાવો છો, વોટ મની યુ મેક ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર? તમે કેવી લાઈફ જીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, તમારા સપના શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ એટલું બધું નથી જીવનમાં, બરાબર? ઘણા બધા હોંશિયાર વિદ્યાર્થીઓને એવું પણ લાગતું, સર અમે બહુ મહેનત કરી છે. દેટ ઇઝ ગુડ, અને એ જ કરવું જોઈએ. જો તમે મહેનત કરીને સારા માર્ક્સ લાવ્યા છો તો દેટ ઇઝ બેસ્ટ, તમે સારા રસ્તે છો. પણ જેમને રસ્તો બગડ્યો છે, મતલબ બદલાયો છે, જેમણે મહેનત નથી કરીને ઓછા ટકા આવ્યા છે, અથવા જેમણે બહુ મહેનત કરી છે પણ સંજોગો વસાત ઓછા ટકા આવ્યા છે, તો એ લોકોએ હતાશ થવાની જરૂર નથી. તેમની જોડે હજુ ટાઈમ છે, હવે સુધરી જાઓ. અને જેમને સારા ટકા આવે છે તો સારા રસ્તે જઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પણ તર્ક હશે કે સર ભણીને જ મતલબ આગળ વધાય એવું ન હોય. તો સાચી વાત કહું તો પહેલાં એક જમાનો હતો કે જેમાં શિક્ષણ નહોતું, બરાબર? ખરેખર શિક્ષણ શું છે? શિક્ષણ તમને સારી રીતે જીવન જીવતા શીખવાડે છે, કેવી રીતે જીવવું, શું જીવવું. જ્યારે આપણે ભણીએ ત્યારે ખબર પડે, બરાબર? એનો મતલબ એવો નથી કે અભણ માણસો નથી સારી રીતે જીવતા, પણ જસ્ટ એક નવો તમને નજરિયો આપે છે, બરાબર, જીવન જીવવાનો. તો શિક્ષણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? થોડી ડિબેટ થઈ શકે કે એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ થવો જોઈએ કે ના થવો જોઈએ, એના વિશે વિડીયો બનાવો કે ના બનાવો, એ નીચે તમે મને કમેન્ટ કરી શકો છો. અને ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિડીયોને લાઈક નથી કરી, તો પહેલાં લાઈક કરી લો, કારણ કે તેથી જ મને મોટિવેશન મળશે, બરાબર? તમારી કમેન્ટ્સ વાંચેલે થોડું પ્રોત્સાહન મળે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રિઝલ્ટ જે હવે આવે એ એક્સેપ્ટ કરો. જે પણ રિઝલ્ટ આવે તમારા માતા પિતાને પણ એક્સેપ્ટ કરવું જ પડશે. જો તમે બહુ જ અપેક્ષા પણ ન રાખો, તમને ખબર છે તમારો છોકરો કેટલામાં છે, બરાબર, એણે મહેનત કેવી કરી છે, પછી તમારે વધારે પડતી એક્સેપ્ટ એક્સપેક્ટેશન રાખશો
તો કદાચ એમની ઉપર જ સ્ટ્રેસ આવશે. એને કદાચ એને સપોર્ટ કરો કે ચલ કોઈ વાંધો નહીં બેટા, તે મહેનત ઓછી કરી હતી એટલે આવે, પણ હવે તારે મહેનત કરવી પડશે, કારણ કે જો હવે ઓછા ટકા આવે તો નહીં ચાલે. બરાબર, કે ટકા એટલા ઇમ્પોર્ટન્ટ નથી. એમ નહીં કે ચાલો હું તમને જજ કરું છું કે ચલો ટકા જ લાવવા જોઈએ, પણ લાઈફમાં અમને 10મું 11મું તમારે શું કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે, ભણવાનું છે તો ભણવાનું કેવી રીતે, મહેનત કરો, મહેનત કરો તો ટકા આવે જ. તો એટલા માટે કહું છું કે ભાઈ ચલો ટકા લાવવા માટે થોડું પ્રોત્સાહન આપવું જોઈએ, અને તમારે પણ થોડા વધારે ટકા લાવવાનો ટ્રાય કરવો જોઈએ. હમણાં ઓછા આવ્યા કોઈ વાંધો નહીં, બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. લાઈફમાં કંઈ મોટો ફરક નથી પડવાનો. તમે જોયું હમણાં કોરોના આવ્યો, બધી લાઈફ કેવું થઈ ગઈ, બધી બંધ પડી ગઈ ને. તો જીવનમાં શું મહત્ત્વનું છે, કેવી રીતે તમે જીવો છો, બરાબર, એ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે કેવું જીવન જીવો છો એ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખજો. બરાબર, રિઝલ્ટથી કંઈ મોટો ફરક નહીં પડે, પણ રિઝલ્ટથી તમારા કોન્ફિડન્સ ઉપર ફરક પડશે. એટલે જો ઓછું રિઝલ્ટ આવે તો ટેન્શન લેવાની જરૂર નથી, હજુ તમારી જોડે ચાન્સ છે. બરાબર, જીવન બહુ મોટું છે એટલે તમારે મહેનત કરવાની છે, અને તમારે એક સારા નાગરિક બનવાનું છે, તમારે તમારા મમ્મી પપ્પાના સારા એવા દીકરા કે દીકરી બનવાનું છે. બરાબર, અને તમે તમારા મમ્મી પપ્પાનું બધાનું નામ રોશન કરવાનું છે, મારું પણ. બરાબર, કરશો ને? ઓફકોર્સ કરશો, કારણ કે તમે મારા માનીતા સ્ટુડન્ટ્સ છો. બરાબર, તો એટલા માટે જ બહુ ટેન્શન નહીં લેવાનું, જે રિઝલ્ટ આવે એક્સેપ્ટ કરો અને આગળ શું કરવું એના વિશે વિચારો. સાયન્સ લેવું છે, ચલો 35% આવે તો એવું ના હોય કે સાયન્સ ના લેવાય, લેવાય, રસ છે તો લો. ઓકે, માતા પિતાને હું તમને કહું છું કે યાર એક્સપેક્ટેશન તમે રાખી, એણે મહેનત નહીં કરી એટલે ટકા ના જ આવે, પણ એનો મતલબ એવો નથી કે એના આધારે તમે તમારા છોકરાને જજ કરો, ચાલ આ ડોબો છે. કારણ કે તમે તમારા છોકરાને ડોબો કહેશો તો પછી એને કેવી રીતે પ્રોત્સાહન મળશે? એને તમારે પ્રોત્સાહિત કરવાનો, એને તમારે સપોર્ટ કરવાનો છે, ત્યારે જ. હમણાં જ એને સપોર્ટની જરૂર છે, ચાલ બેટા જે આવે તું મહેનત કરજે હવે. બરાબર, હવે તે હજુ સુધી નથી કરી, તમને પણ ખબર છે અને એને પણ ખબર છે કે ચાલ મહેનત ઓછી કરી એટલે જ ટકા ઓછા આવ્યા હોય, એટલે જ ફેલ થયા હોય. પણ સેકન્ડ ચાન્સ દરેકને આપવો જોઈએ. એટલે સેકન્ડ ચાન્સ છે હવે તો એક આવ્યો સેકન્ડ ચાન્સ, હવે નેક્સ્ટ જે લાઈફ છે એમાં, બરાબર, એમાં તમારે જીવનમાં બહુ જ મહેનત કરો, અને જેવી મહેનત કરો કે એમ લોકોને લાગે કે ના આ છોકરાએ મહેનત કરી અને સારામાં સારા ટકા લાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તો આટલું જ, અને બીજું પણ આવી રીતે જ વિડીયો બનાવતા રહીશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બહુ ટેન્શન ના લો. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ ટેન્શન લીધા વગર એન્જોય કરો લાઈફને. એક ખાલી ધ્યાનમાં રાખજો, મહેનત કરવાની છે, બેસ્ટ કામ આપવાનું છે, જીવનમાં સફળતા તમને ચોક્કસ મળશે. બરાબર, અને રિઝલ્ટ જે આવે એક્સેપ્ટ કરજો. બરાબર, બહુ ટેન્શન ના લેતા. મમ્મી પપ્પાને પણ આ વિડીયો બતાડજો એટલે એમને પણ લાગે ચલો કોઈ વાંધો નહીં, આગળ હજુ લાઈફ છે એમાં મહેનત કરવાનું ના ભૂલતા. પછી એવું ના થાય કે છેલ્લે આવી રીતે ના આવી રીતે કરતા જવું, ચલો આવતા વર્ષે. અને લાઈફમાં એક સમય એવો આવે કે પહેલાં ભણ્યા હોત તો સારું હતું, એવું કહેવાનો સમય આવવો જોઈએ નહીં. એટલે ખાસ તમને સૌને ઓલ ધ બેસ્ટ, અને સારી રીતે તૈયારી કરો સેની લાઈફની. બરાબર, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.